ડિસાની મુખબધિર કિશોરી ઉપર દુષ્કર્મ અને તેની હત્યાને લઈ મહિલા આયોગના સદસ્ય રાજુલ દેસાઈ પાલનપુર ખાતે દોડી આવ્યા હતા. કલેક્ટર અને એસપી સાથે મૃતક કિશોરીને મામલે પણ ચર્ચા કરી હતી. રાજુલ દેસાઈએ આશંકા વ્યક્ત કરી હતી કે આ ધાર્મિક વિધિ અથવા અન્ય કોઈ કારણોસર પણ કિશોરીની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. કિશોરી ઉપર દુષ્કર્મ અને હત્યાની લઈને એક ટીમની રચના પણ કરી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરી અને દુષ્કર્મ અને હત્યા છે કે અન્ય કોઈ કારણોસર હત્યા થઈ છે તેના આદેશ પણ એસપીને આપવામાં આવ્યા છે. ચોક્કસપણે હમણાં બે દિવસ પહેલા જે ડીસાની જે દુઃખદ ઘટના બની છે દીકરીની જે ક્રૂર અને ઘાતકી હત્યાની એ બાબતે આજે મારે જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષક સાથે પણ ચર્ચા થઈ છે. ઇવન સાંસદ સભ્યશ્રી પણ હાજર હતા. ખાસ કરીને વિશેષ એક ઓપરેશન હાથ ધરી અને આ દીકરી પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી છે. આ કોઈ ગેંગરેપનો ગુનો છે કે પછી ક્યાંક ને ક્યાંક કોઈક ધાર્મિક વિધિ કે જે કહી શકાય કે ક્યાંક બલિ ચડાવવાના વિષયમાં તો જે પણ એવિડન્સ પોલીસ અત્યારે એકત્ર કરી રહી છે અને આ તમામ શંકાઓ જે છે એને સાથે રાખીને એ દિશામાં યોગ્ય પગલાં લેવામાં આવે અને કડકમાં કડક અને આ દિશામાં કાર્યવાહી થાય એ પ્રકારે પણ મહિલા આયોગે ખાસ આદેશ આપ્યો છે પોલીસ તંત્રને.